લાખો રૂપિયા ખર્ચીને ડોક્ટર બનવાની આશા રાખતા વિદ્યાર્થીઓ હડતાલ પર છે. જી હા, ભુજમાં આવેલી અદાણી મેડિકલ કોલેજમાં તાલીમી ડોક્ટર સ્ટાઇપેન્ડના વધારાની માંગ કરી રહ્યા છે અને સંસ્થાના વિરોધમાં ઉતર્યા છે. તેમનું કહેવું છે કે અન્ય કોલેજની સરખામણે તેમને ઓછું સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે. ગુજરાતની અન્ય મેડિકલ કોલેજમાં 1000 થી 13000 સુધી સ્ટાઇપન્ડ ચૂકવાય છે, ત્યારે અદાણી મેડિકલ કોલેજમાં માત્ર 4000 રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવાય છે. જે મામલે પહેલા પણ આવેદનપત્ર અપાયું હતું, પરંતુ આ મામલે કોઈ નિર્ણય નહીં આવતા આખરે વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે. ત્રણ મહિના વેઇટ કર્યો, છેલ્લી મિટિંગ અમારી થઈ ફ્રાઈડે, લાસ્ટ ફ્રાઈડે, ત્યારે એ લોકો એવું કીધું કે અમે તમને ખાલી 5000 વધારે દઈએ. તો પછી ક્વેશ્ચન તો એ જ રહ્યો ને કે 4 માંથી 5 થયા, પણ 7333 તો અમારો ખર્ચો રહ્યો જ ને. એટલે અમે એમને એવું કીધું કે તમે અમને સરખો જવાબ આપો. તો એમણે એવું કીધું કે અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ કરશું ને આમ કરશું. એટલે ઇન્શોર્ટ એમણે ટાઈમ માંગ કર્યો. એટલે પછી અમે એમને એમ કીધું કે હવે અમારાથી નથી રાહ જોવાતી. એટલે પછી અમે બધા અત્યારે સ્ટ્રાઇક પર ઉતરી ગયા. અત્યારે અમે સ્ટ્રાઇક ઉપર એ બાબતે ઉતર્યા છીએ કે અમને અત્યારે 4000 ઇન્ટર્ન આપે છે. બધા ઇન્ટર્ન અને સ્ટુડન્ટના સપોર્ટ સાથે અમે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ. એટલે અત્યારે અમને એ 4000 સ્ટાઇપન્ડ આપે છે. પણ અમારી માગણી છે કે બધી કોલેજને સરખું સ્ટાઇપન્ડ મળવું જોઈએ, કે નહીં કે અમને ઓછું. બધાને અત્યારે 13000 આપે છે. બધા ગવર્મેન્ટનો રૂલ પાસ છે એ પ્રમાણે કે 13000 સ્ટાઇપન્ડ મળવું જોઈએ, પણ એ અમને નથી આપતા. એટલે અમારી માગણી એ જ છે કે અમારું સ્ટાઇપન્ડ વધારો. મુદ્દો એક જ છે, અરે ઇન્ટર્નનો મુદ્દો છે, સ્ટુડન્ટનો મુદ્દો નથી. સ્ટુડન્ટને આવવાની જરૂરિયાત બી નથી. જો ભણતા હોય અને સ્ટાઇપન્ડની વાત કરો હોય તો ન થાય ને. તો જો ઇન્ટર્ન્સ એક ફિક્સ અમાઉન્ટ મેનેજમેન્ટ સ્ટાઇપન્ડ આપેલું છે, એ દરેક મહિને